नमस्कार विद्यार्थियों, धोरण 10 ना गणित विषयना वीडियो लेक्चर में तमारो बधानु स्वागत छे। आज आपणे त्रिकोण चैप्टर में एक प्रमेय 6.7 विषय भणवाना छे। जो प्रमेय 6.7 शुं कहेवा मांगे जो तो प्रमेय 6.7 जो काटकोण त्रिकोण में काटखूणो बनावता शिरोबिंदु थी कर्ण पर भेद दोरेल होय तो जो तो क्यांथी काटकोण त्रिकोण पहला काटकोण त्रिकोण दोरो आपणे काटकोण त्रिकोण बनावो। जो काटकोण त्रिकोण में हूँ कहवा मांगे जो तो जो काटकोण त्रिकोण में काटखूणो बनावता शिरोबिंदु थी आ काटकोण त्रिकोण से मानी लो ए बी सी એમાં કાટખૂણો બનાવતો શિરોબિંદુ શું આવશે બી માની લો કે કાટ જો આપણે કીધું જો કાટકોણ ત્રિકોણમાં આપણે કાટકોણ ત્રિકોણ એબીસી દોર્યો એમાં કાટખૂણો બનાવતો શિરોબિંદુ લીધું બી જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલ હોય તો ક્યાંથી કર્ણ પર ભેદ દોરવાનો છે તો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી એટલે કે બી થી કર્ણ પણ થશે આપણે ખબર છે ને આપણે નાના ધોરણમાં ભણ્યા કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કોને કહેવાય તો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણની સામેની બાજુને કર્ણ કહેવાય એટલે જો તો હું કીધું જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી એટલે કે બી થી કર્ણ પર ભેદ દોરવો છે આ બી થી કર્ણ પર ભેદ દોરવાનો છે આ કર્ણ પર ભેદ દોરેલો હોય તો બંને તરફના કર્ણ પર ભેદ દોરેલો હોય તો દોર્યો ભેદ માની લેવા ભેદ આપણે દોર્યો બી એમ કર્ણ પર ભેદ દોરેલો હોય તો આપણે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી એટલે કાટખૂણો બનાવતો શિરોબિંદુ બી છે એનાથી કર્ણ એસી પર આપણે ભેદ દોરેલો હોય તો ભેદ દોર્યો આપણે બી એમ તો ભેદની બંને તરફના ત્રિકોણો ભેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે એટલે કે ભેદ દોરેલો ભેદને બંને તરફના ત્રિકોણ એટલે એક ત્રિકોણ આ એ બી એમ અને બીજો ત્રિકોણ બી એમ સી આ બે ત્રિકોણ ભેદની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે એટલે કે આ ત્રિકોણ એ બી એમ છે એ આખા ત્રિકોણ એ બી સી ને સમરૂપ થાય પછી ત્રિકોણ બી એમ સી છે એ પણ આખા ત્રિકોણને સમરૂપ થાય મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને અને એકબીજાને સમરૂપ હોય છે જો તો અને એકબીજાને પણ ન હોય પાછા અને એકબીજાને પણ સમરૂપ હોય છે એટલે કે કાટકોણ શું કહેવા માંગે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય તો તેથી બનતા બે ત્રિકોણો બન્યા કાટકોણ ત્રિકોણ હતો એમ આપણે કર્ણ પર ભેદ દોર્યો એટલે બે ત્રિકોણો બન્યા એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય મૂળ ત્રિકોણ એટલે આખો ત્રિકોણ એબીસી ને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે નોર્મલ શું થાય ઈ એક પરસ્પર એટલે કે પહેલો ત્રિકોણ બીજા ત્રિકોણને સમરૂપ હોય અને બીજો ત્રિકોણ પહેલા ત્રિકોણને સમરૂપ હોય જો એક વસ્તુ ધ્યાન રાખો જ્યારે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરેલ હોય ત્યારે જો યાદ રાખજો આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થાય એક મૂકીને એક ખૂણો એકરૂપ થાય યાદ રાખજો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે એક મૂકીને એક ખૂણો એકરૂપ થશે જો આ એક એ ને આ બી એકરૂપ થાય બી આ કોને પણ એમ બી સી અથવા સી બી એમ પછી આ ખૂણો એટલે કે કોણ એ બી એમ અને બી સી એમ અથવા એમ સી બી આ બે એકરૂપ થાય બરોબર છે આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થાય પછી આ ખૂણો એ એમ બી અને બી એમ સી આ 90 નો એટલે બાજુ 90 નો એકરૂપ થશે પછી આ આ બે 90 ના તો આખા ત્રિકોણમાં કોણ 90 નો ખૂણો બી ઈ એકરૂપ થશે એટલે ધ્યાન રાખો વિદ્યાર્થીઓ કે કાટકોણ ત્રિકોણમાં જ્યારે કર્ણ પર આપણે ભેદ દોરીએ ત્યારે એક મૂકીને એક ખૂણો એકરૂપ થાય તો એ ને આ બી બી એકરૂપ થશે આ ઉપરનો ના એકરૂપ થશે પછી આ બી 90 ના એકરૂપ થશે આ બી 90 ના નાખો ખૂણો બી કાટખૂણો ઈ એકરૂપ થશે એટલે જો આપણે પ્રમેય 6.7 બહુ મહત્વનો છે અને પછીનો જે પ્રમેય આવવાનો છે એમાં પણ આપણે આ પ્રમેય 6.7 નો ઉપયોગ કરવાનો છે એટલે બરોબર છે એટલે હું કહેવા માંગે જો ફરી ફરતો જો કાટકોણ આ પ્રમેય સાબિત નથી કરવાનો પણ પ્રમેય દાખલા માટે બહુ મહત્વનો છે બરોબર છે એટલે
ઉપયોગ આવવાનો છે જેને બરોબર સમજી લો હું કહેવા માંગુ ફરી વખત જો જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી આ એબીસી કાટકોણ ત્રિકોણ છે કારણ કે એમાં ખૂણો બી કાટખૂણો છે હું કીધું કાટખૂણો બનાવતા શિરોબિંદુ એટલે બી થી કર્ણ પર વેધ દોરેલો છે જો તો કર્ણ એસી પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના વેધની બંને તરફના ત્રિકોણો વેધની અહીંયા બંને વેધ દોરેલો એટલે બે ત્રિકોણો બન્યા એક ત્રિકોણ એ બી એમ અને બીજો ત્રિકોણ બી એમ છે બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે મૂળ ત્રિકોણ એટલે આખા ત્રિકોણને સમરૂપ હોય છે અને એક બીજાને પણ સમરૂપ હોય એટલે કે આ બે ત્રિકોણ બન્યા છે આખા ત્રિકોણ એબીસી ને સમરૂપ છે જ તે પણ પાછા બંને પણ સમરૂપ છે એટલે પહેલો બીજા ત્રિકોણ અને બીજો પહેલા ત્રિકોણને સમરૂપ છે હવે જો આપણે જોઈએ કઈ રીતે સમરૂપ થાય પહેલો ત્રિકોણ આપણે ઉપલો ત્રિકોણ છે આખા ત્રિકોણને સમરૂપ લેવો છે ગમે એમ નામ આપી દો પહેલો ત્રિકોણ એ બી સી સોરી ત્રિકોણ એ બી એમ સમરૂપ એમ સોરી બીએમસી નો બી અને આખા ત્રિકોણ નો કોણ એકરૂપ છે જો તો
અને BMC એ આખા ત્રિકોણ BMC નો B અને આખા ત્રિકોણ માં એની જેવો ખૂણો કયો આવશે A નહી પછી BMC નો M BMC માં M કાટકોણ તો આખા ત્રિકોણ માં કોણ કાટકોણ આપણે ખબર છે A કાટકોણ નથી C કાટકોણ નથી કોણ આખો B કાટકોણ તો M ને એકરૂપ B પછી BMC નો C બરાબર છે BMC નો C ના આખા ત્રિકોણ નો કોણ BMC નો C બરાબર ના BMC નો C તો આખા ત્રિકોણ નો C C તો C સાથે એકરૂપ થઈ જાય ને લ્યો તો ત્રિકોણ BMC સમરૂપ આવશે ABC ફરીથી જોઈ લો BMC નો B આખા ત્રિકોણ નો A એકરૂપ થાય પછી BMC નો M BMC નો આવજ નો કાટકોણ થાય કાટકોણ થાય M કાટકોણ તો આખા ત્રિકોણ નો કોણ કાટકોણ B એટલે કે M ને એકરૂપ B પછી BMC નો C તો આખા ત્રિકોણ નો કોણ 70 હા એટલે આપણે આ પહેલા હું બે બતાવું આપણે જો તો કે જો કાટકોણ ત્રિકોણમાં કાટકોણના શિરોબિંદુમાંથી કર્ણ પર ભેદ દોરેલો હોય તો તેથી બનતા બે ત્રિકોણો આખા મૂળ ત્રિકોણને સમરૂપ હોય એટલે કે આખા ત્રિકોણને સમરૂપ હોય તો બતાવો અને પછી શું કીધું અને એક બીજાને પણ સમરૂપ એટલે કે પરસ્પર એક બીજાને એટલે ઉપલો ત્રિકોણ નીચેના ત્રિકોણ અડધો ઉપલો અડધો નીચેના અડધાને કઈ રીતે સમરૂપ હોય લખો એ ત્રિકોણ એ બી એમ સમજો હવે એ બી એમ છે એ પહેલો ત્રિકોણ બીજા ત્રિકોણનો સમરૂપ બતાવો એ બી એમ નો એ અને એ બી એમ સી નો કોણ આવશે બી ખ્યાલ આવ્યો જો તો એ બી એમ નો એ અને BMC નો B બે ગ્રુપ પછી ABM નો B અને BMC નો કોણ આવશે B ને એકરૂપ C અને ABM નો M કાટકોણ તો B MC માં કાટકોણ કોણ M લ્યો તો આમાં ત્રીજામાં ઈ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે જો પ્રતીકના બહુ કામની છે આ પ્રમેય પાકો નથી કરવાનો પણ દાખલા માટે બહુ અગત્યનો છે તમને નાના પ્રશ્નમાં પણ આવું પૂછી શકે જો બરોબર યાદ રાખો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે જો બરોબર યાદ રાખો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે ભેદની બંને તરફના ત્રિકોણો કર્ણ પર ભેદ દોરે એટલે ભેદની બે બાજુ બે ત્રિકોણ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ સમરૂપ હોય છે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે બંને ત્રિકોણો ભેદની બંને તરફના ત્રિકોણો આ મૂળ ત્રિકોણને સમરૂપ એટલે કે આખા ત્રિકોણને સમરૂપ હોય અને તે પરસ્પર પણ સમરૂપ હોય છે તો તમે આ રીતે લખી શકો પણ આમાં તમારે શું યાદ રાખવું પડે તમે ગમે કાટકોણ ત્રિકોણ દોરો એમાં કર્ણો પર ભેદ દોરો 90 કોણ બરાબર ભેદ એટલે સમજો છો ને કે ભાઈ ત્રિકોણના એક શિરોબિંદુમાંથી નીકળીને સામેની બાજુ 90 કોણ છે તે ભેદ તમે જ્યારે કર્ણ પર ભેદ દોરો ત્યારે બનતા બે ત્રિકોણ મૂળ ત્રિકોણને આખાને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ સમરૂપ હોય છે તો ત્યારે યાદ રાખો ઉપરનો ખૂણો અને એક મૂકીને આ ખૂણો એક થાય આ ખૂણો આ ખૂણો એક થાય આ બે 90 ના ખૂણે તો સમાન હોય જ અને આ બે 90 ના અને આખો ખૂણો બી ઈ પણ 90 નો ઈ પણ સમાન હોય છે બરોબર છે આજે તમને એવડા કરે બીજું કઈ પાછા આકૃતિ તમને સમજાઈ દો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર ભેદ દોરેલો હોય ત્યારે કઈ રીતે કાટકોણ સમાન થાય જોશો આખો નેમોશનો બી અને આ બી ઈ પણ નેમોશના સમાન થશે બરોબર ને
એટલે યાદ રાખો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો છે એ મૂળ ત્રિકોણને એટલે કે આખા ત્રિકોણને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ સમરૂપ હોય એટલે કે એમાં જે બે ત્રિકોણો બને છે એ બંને એકબીજાને પણ સમરૂપ હોય છે જો આ ત્રણ સમરૂપ ત્રિકોણોમાં બને ઉપલો ત્રિકોણ છે આખા ત્રિકોણને સમરૂપ બને નીચેનો ત્રિકોણ છે આખા ત્રિકોણને સમરૂપ બને અને પેલો ત્રિકોણ બીજા ત્રિકોણને સમરૂપ બને જો ખ્યાલ પડે છે તો આ રીતે બે ત્રિકોણો કઈ રીતે તમારે સમરૂપ સોરી એક કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો આવ્યો હોય તો બે ત્રિકોણ છે મૂળ ત્રિકોણને કઈ રીતે સમરૂપ છે અને તે પરસ્પર પણ બંને ત્રિકોણો કઈ રીતે સમરૂપ છે એ આપણે જોઈએ હવે આપણે એક આવો બીજો ઉદાહરણ લઈએ જોજો આમાં નામ આપણે બીજો ઉદાહરણ લઈએ ઉદાહરણ બીજું લેશું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે કાટકોણ ત્રિકોણ PQR માં કાટકોણ ત્રિકોણ PQR માં આ ખૂણો Q કાટખૂણો છે જો કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે આપણે શું કીધું જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુ થી કર્ણ પર વેધ કાટખૂણો બનાવતો શિરોબિંદુ Q એનાથી આપણે કર્ણ આથો PR એની પર વેધ દોરો એટલે વેધ થયો QS જો તો શું કહેવા માંગે કાટકોણ ત્રિકોણના માં કાટખૂણો બનાવતા શિરોબિંદુ થી એટલે કાટખૂણો બનાવતો શિરોબિંદુ કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે વેધની બંને તરફના ત્રિકોણ એટલે પહેલો ત્રિકોણ આ PXQ અને બીજો ત્રિકોણ QXR ઈ મૂળ ત્રિકોણ એટલે કે આખા ત્રિકોણ PQRને સમરૂપ હોય છે તે પરસ્પર પણ સમરૂપ હોય એટલે કે પહેલો ત્રિકોણ બીજા ત્રિકોણ અને બીજો ત્રિકોણ પહેલા ત્રિકોણને જોઈએ આપણે પહેલો હવે પહેલો ત્રિકોણ આપણે લેવો છે આખા ત્રિકોણ PQRને સમરૂપ બતાવશે જોજો હું તમને નામ આપી દઉં PXQ કહો કે PQX કહો તમે જે કયો નામ આપી દો તો તમે કહેશો PQX લખો તો ત્રિકોણ PQX જો ત્રિકોણ PQX હવે મેં તમને કીધું તું કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય તો એક કોણ કે એક કોણ તમારે સમાન યાદ રાખવાનું જો આ ખૂણો અને આ ખૂણો સમાન થાય પછી આ ખૂણ આ ખૂણો સમાન થાય પછી આ બે નિયુષ્ણતા ખૂણો સમાન થશે આ બે નિયુષ્ણન આખો ખૂણો Q ઈ પણ સમાન થાય કારણ કે આ બે નિયુષ્ણ x આખો ખૂણો Q પણ નિયુષ્ણ એટલે એક મૂકીને ખૂણો જો P ને આ ખૂણો Q x Q r અથવા r Q x સમાન થાય પછી P Q x અથવા x Q P અને આ ખૂણો સમાન થાય બરાબર છે હવે જો અહીંયા x ની જગ્યાએ બીજો નંબર આપી કારણ કે અહીંયા ચોકડી કરી ને x જેવું લાગશે એના પર જો y હવે જો PQY ઉપરનો પહેલો ત્રિકોણ છે PQY એ આખા ત્રિકોણને કઈ રીતે એકરૂપ થાય જો તો PQY PQY આખા ત્રિકોણને સમરૂપ કઈ રીતે તો PQY નો P અને આખા ત્રિકોણનો P સમરૂપ થશે પછી PQY નો Q અને આખા ત્રિકોણનો કોણ એકરૂપ PQY નો Q અને આખા ત્રિકોણનો R બે એકરૂપ થશે એટલે Q ને એકરૂપ થશે આ પછી તો જ નકો PQY નો Y કાટખૂણો તો આખા ત્રિકોણમાં કોણ કાટખૂણો થશે PQY માં Y કાટખૂણો છે બરાબર ને PQY માં Y કાટખૂણો છે તો આખા ત્રિકોણમાં કાટખૂણો કોણ તો કે Q તો આપણે હું મળી ગયો તો ત્રિકોણ PQY સમરૂપ ત્રિકોણ PRQ એટલે કે જો આ આપણે હું પ્રમેય જોઈ રહ્યા છે બહુ કામનો પ્રમેય છે યાદ રાખો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર આ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે આપણે કહી શકીએ કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એમાં ખૂણો Q કાટખૂણો તો PR કર્ણ હોય કર્ણ ઉપર વેધ દોરે Q હોય તો વેધની બંને તરફના ત્રિકોણો છે એક ને બે એ મૂળ ત્રિકોણ એટલે આખા ત્રિકોણને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ સમરૂપ હોય એકબીજાને એટલે એ પ્રમાણે આપણે લીધું કે PQY સમરૂપ અકિને અનુરૂપ આર સોરી પીને અનુરૂપ પી આવશે આખા ત્રિકોણનો હા પછી ક્યુ ને અનુરૂપ આખા ત્રિકોણનો આવશે આર અને પી ક્યુ વાય માં વાય ને અનુરૂપ આવશે આખા ત્રિકોણનો વાય કાટખૂણો તો આખા ત્રિકોણનો કાટખૂણો ક્યુ હવે બીજો ત્રિકોણ લઈ લો કે ત્રિકોણ ક્યુ
बाय आर समूह जो तो त्रिकोण टू बाय आर समूह त्रिकोण टू बाय आर आ अर्धो त्रिकोण से आखा त्रिकोण का कई समूह था जो तो अर्धा त्रिकोण ना क्यू आखा त्रिकोण ना कौन समान था आ क्यू आखा त्रिकोण आखा त्रिकोण ना कौन ना थी क्यू बाय आर ना लीजो अबे तो आनो क्यू बीजा त्रिकोण ना अने आखा ना कौन एक रूप था पी तो पहला अवश्य पी पछी टू बाय आर मा बाय हो से जो टू बाय आर मा बाय काटकोण तो आखा त्रिकोण मा काटकोण कौन क्यू પછી q y r માં r કોણ r અને આખા ત્રિકોણનો કોણ હવે q y r નો r અને આખા ત્રિકોણનો r આ તો બે માં આવે છે તો p q r ખ્યાલ પડ્યો તો જો પહેલો ત્રિકોણ આખા ત્રિકોણને સમરૂપ કઈ રીતે થાય બીજો ત્રિકોણ આખા ત્રિકોણને કઈ રીતે સમરૂપ થાય એ જોયું હવે હું ભાઈ કર્યું કાટકોણ ત્રિકોણમાં કાટકોણના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલો હોય તો કે તે બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણ એટલે કે આખા ત્રિકોણ PQR જે હોય એ BC હોય એને સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ એકબીજાને સમરૂપ થાય એટલે જો તો આ PQY લઈએ ત્રિકોણ PYQ લ્યો માત્ર ચાલો P Y Q સમરૂપ હવે આપણે PYQ એટલે કે પહેલો ત્રિકોણ બીજા ત્રિકોણને સમરૂપ બતાવશે પહેલા આપણે શું બતાવ્યું પહેલા બે માં કે ભાઈ પહેલા બે માં આપણે બતાવ્યું કે અડધો ત્રિકોણ છે આ પહેલો ત્રિકોણ આખા ત્રિકોણ અને બીજો ત્રિકોણ આખા ત્રિકોણ હવે પહેલા ત્રિકોણ બીજા ત્રિકોણને આપણે સમરૂપ બતાવવું છે જો આપણે p y q લીધો p y q નો p તો બીજા ત્રિકોણનો કયો એકરૂપ થાય p ને એકરૂપ જો અહીં q પછી p y q માં y કેવો કોણ p y q માં y કાટખૂણો તો બીજા ત્રિકોણ q y r એમાં કાટખૂણો કોણ એમાં y છે પછી p y q નો q જો તો p y q નો q અને બીજા ત્રિકોણનો કોણ એકરૂપ થાય p y q નો q જો ચોકડી એક મૂકીને થાય એકરૂપ p y q નો q અને q y r નો r બી એકરૂપ થઈ જાય આવડે તો આ રીતે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય બરાબર છે તો વેધની બંને તરફના ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે અને તે બંને પણ એકબીજાને સમરૂપ હોય છે જો પ્રમેય 6.7 આનો આપણે બહુ આગળનો ઉપયોગ આવવાનો છે આગળના પ્રમેયમાં ભાઈની પછીનો પાયથાગોરસનો જે આપણે પ્રમેય ભણવાના છે એમાંનો બહુ ઉપયોગ આવશે તો આ પ્રમેય 6.7 નો એમાં કૌંસમાં લખશું પ્રમેય 6.7 અનુસાર એટલે 6.7 હું કહેવા માંગે તમને યાદ રહેશે કે ભાઈ કાટકોણ ત્રિકોણ આપણને આપેલો હોય અને એમાં આપણે કર્ણ પર જો આપણે વેધ દોરીએ ત્યારે વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણ એટલે કે આખા ત્રિકોણને સમરૂપ હોય છે અને તે બંને ત્રિકોણ પણ એકબીજાને પરસ્પર સમરૂપ હોય છે જો બહુ કામનો આ પ્રમેય છે અને આ દરેક આ બહુ આપણે આગળ જન કામમાં આવવાનું છે આ જ્યાં સુધી ભણો ત્યાં સુધી ત્રિકોણમાં આ બહુ મહત્વનો પ્રમેય છે જેને યાદ રાખશું મેં તમને બે અલગ અલગ રીતે ઉદાહરણ બતાવ્યું કે પહેલો ત્રિકોણ આખા ત્રિકોણને કઈ રીતે સમરૂપ બીજો ત્રિકોણ આખા ત્રિકોણને કઈ રીતે સમરૂપ અને ઉપરનો ત્રિકોણ નીચેના બીજા ત્રિકોણને કઈ રીતે સમરૂપ આમાં તમારે કયું યાદ રાખવાનું કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર જ્યારે ભેદ કર્યું હોય ત્યારે એક મૂકીને એક ખૂણો એક રૂપ આ ખૂણો આ ખૂણો એક રૂપ આ ખૂણો આ ખૂણો એક રૂપ આ બે કાટકોણ એક રૂપ આ બે કાટકોણ નાખો ક્યુ આખા ત્રિકોણમાં એ પણ કાટકોણ સમાન હવે જોઈએ નાખો કાટકોણ ત્રિકોણ એબીસી માં આ બીજો ત્રિકોણ અને આખો ત્રિકોણ હવે પહેલા પહેલો લઈએ
કે ભાઈ પહેલો ત્રિકોણ એડીડી સમરૂપનું થશે. જોવા તો ત્રિકોણ અહીં જ લખો કે ત્રિકોણ એબીડી સમરૂપ. જોજો એબીડી આખા ત્રિકોણને સમરૂપ કહેવાય છે. આખા ત્રિકોણ માટે આપણે ખબર છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય ત્યારે એક મૂકીને એક ખૂણો સમાન. જો આ ખૂણો સમાન થશે, આ ખૂણો અને આ ખૂણો સમાન થશે. પછી આ બે કાટખૂણો તો સમાન છે, આપણે ખ્યાલ જ છે, બરાબર છે? એટલે બે કાટખૂણો અને આખો ખૂણો બી એ પણ સમાન છે, એ પણ આપણે ખબર છે. હવે જોજો ત્રિકોણ એ બી ડી એ આખા ત્રિકોણ સાથે સમરૂપ કેવો છે. ત્રિકોણ એ બી ડી નો એ અને આખા ત્રિકોણ નો કોણ? આખા ત્રિકોણ માં એ આવે, બરાબર ને? ત્રિકોણ એ બી ડી માં એ આવે અને આખા ત્રિકોણ માં એ સમાન થાય. પછી એ બી ડી નો બી અને આખા ત્રિકોણ નો બીજો કોણ સમાન થાય? કયો? ત્રિકોણ એ બી ડી નો બી. બી તો અડધો છે, એ અડધો અડધો નિશાની મેં ચોકડી છે. આ ને આખો માં એકરૂપ થઈ જાય. એ બી ડી નો બી આખા નો સી બી એકરૂપ. પછી એબીડી નો ડી, એબીડી નો ડી કાટખૂણો આખાનો કોણ? કાટખૂણો આખાનો બી કાટખૂણો. આ બે બરાબર છે, આ બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. આ ખૂબ ખૂબ શરતના આધારે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ કરેલો હોય તો બંને ત્રિકોણો છે મૂળ ત્રિકોણના સમરૂપ થાય અને પરસ્પર પણ સમરૂપ થાય. તો પેલા આપણે ઉપયોગ ત્રિકોણ આખા ત્રિકોણ સમરૂપ થતા. હવે જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો આપણે ખબર છે એના અનુરૂપ ખૂણો તો સમાન છે જ તે તો ખ્યાલ છે, પણ અનુરૂપ બાજુનો માપ સમપ્રમાણ હોય એટલે લખવા તો હું લખી શકાય. તેથી જો એ બી ના છેદમાં એ સી બરાબર બી ડી ના છેદમાં સી ડી એટલે કે બી સી બરાબર
બરાબર ને જો BD ના છેદમાં AB બરાબર છેલ્લા બે બિંદુ જે લેવાનો DC કે CD લખો CD ના છેદમાં BC બરાબર એનો છેલ્લો બિંદુ લઈ લો BC ના છેદમાં AC BC ના છેદમાં AC ફરી એકવાર જોઈ લો આ બે ત્રિકોણો સમરૂપ છે કયા બે ત્રિકોણો નીચેનો ત્રિકોણ ને આખો ત્રિકોણ જોઈ લો ફરી એકવાર જોઈ લો BD ના છેદમાં AB બરાબર આ DC તો કે CD CD ના છેદમાં BC બરાબર પહેલો છેદ BC ના છેદમાં AC હવે જો એવા બે કોણ તો લેવાના કે એક બાજુ સામાન્ય હોય જો તો પહેલો જે જોઈ લો આમાં BD સામાન્ય છે અને AB સામાન્ય છે એટલે આ વચ્ચેનો લેવાનો નથી ખ્યાલ પડ્યો ને આમાં BD છે પણ આમાં નથી AB આમ સામાન્ય છે તો પહેલો છેદ લઈ લો એમાં શું થાય છે જો તો BD આમાં સામાન્ય નથી AB આમાં છે આમાં નથી તો એક કામ કરો આ નહીં આલે તો હું કરશું એમાં બીજો ને આને કેન્સલ કરવો પડશે આને લેવો પડશે ને એટલે કે BC એટલે કે CD DC રાખો તો એ વાંધો નહીં પણ આપણે બીજો ગુણોત્તર કોણ તો BC ના છેદમાં BC આને બી ને લઈ જો જો તો થઈ જાય તો બી માં BC BC છે તો જો તો BC વર્ગ બરાબર હું લખશો આપણે BC BC ગુણ્યા BC એટલે BC વર્ગ બરાબર DC ગુણ્યા BC ગુણ્યા AC જોડો તો BC વર્ગ બરાબર જો પહેલો સૂત્ર આપણે એમ મળ્યું AB વર્ગ બરાબર એની સાથે જોડેલો રેખાખંડ સંલગ્ન AD ગુણ્યા AC બરાબર છે હવે BC વર્ગ બરાબર કેટલા જો તો BC વર્ગ બરાબર CD CD ક્યો BC CD ગુણ્યા AC બરાબર છે હવે ત્રીજો લેવો સૂત્ર કે ઉપરના પહેલા ત્રિકોણને બીજા ત્રિકોણ સાથે કઈ રીતે સમરૂપતા છે જો તો પહેલો ત્રિકોણ ABD સમરૂપ જો ABD ABD એટલે કે પહેલા ત્રિકોણને બીજા ત્રિકોણ સાથેની સમરૂપતા લેવાની છે ABD નો A અને BDC માં કોણ B પછી જો ABD નો B અને આ કોણનો કોણ વર્ગ બરાબર જ્યારે વેધનો વર્ગ આવે ત્યારે વેધ જે બે ભાગ કરે
એનો ગુણાકાર AD ગુણ્યા BC સી જે કરો ખ્યાલ પડ્યો જો કાટકોણ ત્રિકોણમાં ત્રણે સૂત્ર આ તો ઠીક છે મેં તમને આ જે કાટકોણ ત્રિકોણમાં કોણ ઉપર વેધ દોરો તો પહેલો ત્રિકોણ બીજા આખા ત્રિકોણના સમરૂપ બીજો ત્રિકોણ આખા ત્રિકોણના સમરૂપ અને પહેલો બીજો બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ એની મદદથી ત્રણે સૂત્ર તમને મેળ આવે આકે જરૂર નથી તમારા આ યાદ રાખવાની પણ આ તમને ખબર પડે કે ભાઈ પહેલા ત્રિકોણની આ ત્રણે સૂત્ર AB નો વર્ગ BC નો વર્ગ અને BD નો વર્ગ આ ત્રણે સૂત્ર કઈ રીતે આવે તો મેં તમને સાબિતી બતાવી દીધો પરીક્ષામાં આવી કોઈ સાબિતી તમને પૂછાશે નહીં આ તમારે ભલે સાબિતી તમે ન યાદ રાખો પણ ગમે ત્યારે જો તમને ખબર હોય કે ભાઈ પહેલો ત્રિકોણ આખા ત્રિકોણને કઈ રીતે સમરૂપ બીજો ત્રિકોણ આખા ત્રિકોણને કઈ રીતે સમરૂપ પહેલો બીજો ત્રિકોણ એકબીજાને કઈ રીતે સમરૂપ તો તમે આ રીતે ગમે ત્યારે AB વર્ગના BC વર્ગના કે BD વર્ગના સૂત્ર બનાવી શકો જો યાદ રાખો વિદ્યાર્થી કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય ત્યારે કઈ રીતે સૂત્ર બને તો કે AB વર્ગ બરાબર શું થાય AB વર્ગનું સૂત્ર AD ગુણ્યા આખો કર્ણ AC ટૂંકમાં AB વર્ગ એટલે એની સાથે જોડાયેલો રેખાખંડ સલગ્ન રેખાખંડ કહેવાય ને કે AB સાથે જોડાયેલો રેખાખંડ કોણ છે AD તો સલગ્ન રેખાખંડ જો AB વર્ગ બરાબર એના સલગ્ન રેખાખંડ AD ગુણ્યા કર્ણ એટલે કે AD ગુણ્યા AC પછી BC વર્ગ બરાબર BC સાથે સલગ્ન રેખાખંડ કોણ તો કે CD સલગ્ન એટલે ની સાથે જોડાયેલો એટલે કે BC વર્ગ બરાબર CD ગુણ્યા AC અને પછી BD વર્ગ બરાબર શું આવશે તો કે AD ગુણ્યા BC એટલે BD વર્ગ જ્યારે વેધનો વર્ગ લઈએ તો કર્ણ ન આવે તો કર્ણના બે ભાગનો ગુણાકાર જો યાદ રાખો વેધનો વર્ગ લઈએ તો શું આવે બાકી બધા કર્ણ આવે જો આમાં AC પર AB વર્ગ બરાબર AD ગુણ્યા AC આવ્યું પછી BC વર્ગ બરાબર CD ગુણ્યા આખો કર્ણ AC આવ્યું પણ BD વર્ગમાં AC ન આવે તો શું આવે AD ગુણ્યા CD AD ગુણ્યા CD એટલે વેધનો વર્ગ બરાબર કર્ણના બે ભાગનો ગુણાકાર BD વર્ગ બરાબર AD ગુણ્યા BC તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં મેં તમને કાટકોણ ત્રિકોણમાં કાટકોણના શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરેલો હોય ત્યારે બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને કઈ રીતે સમરૂપ હોય છે અને તે પરસ્પર પણ એકબીજાને કઈ રીતે સમરૂપ હોય છે ઈ આપણે ભણ્યા બે અલગ અલગ મેં તમને ત્રિકોણો લઈને અલગ અલગ ઉદાહરણ દ્વારા કઈ રીતે સમરૂપ હોય છે મેં તમને શીખવાડ્યું એમાં તમે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી ઉપરનો ખૂણો એક મૂકીને એક આ નીચેનો ખૂણો સમરૂપ થાય સોરી એકરૂપ થાય પછી આ ખૂણો અને CB એકરૂપ થાય આ બે કાટખૂણા અને B તો એકરૂપ છે તો આપણે ખ્યાલ હશે એની મદદથી તમે ત્રિકોણો કઈ રીતે સમરૂપ બતાવવા એ તમે કહી શકો બરોબર છે એટલે આ પ્રમેય આજના વિડિયો લેક્ચરમાં પ્રમેય 6.7 તમને ભણાવ્યો કે પ્રમેય સાબિત કરવાનો નથી પણ દાખલા માટે અને આધારિત પ્રશ્નો પૂછાય એ માટે બહુ મહત્વનો છે એટલે તમે બરોબર આ પ્રમેયને ધ્યાન રાખજો આ વખતના જે બોર્ડમાં જે દાખલો પૂછાઈ ગયો બરાબર ઘણા બધા વિદ્યાર્થીની તકલીફ થઈ આ પ્રમેય 6.7 ને આધારિત પૂછાઈ ગયો એટલે આ દાખલો આ પ્રમેય ખૂબ અગત્યનો છે બરોબર કાળજી તમે આને સમજો અને જે મેં તમને AB વર્ગ BC વર્ગ ને BD વર્ગ ના સૂત્ર આપ્યા છે એ તમે આ રીતે સાબિતી સાથે ભલે ન યાદ રાખી શકો સીધા તમે યાદ રાખશો